કેન્દ્ર સરકારે પ્રવાસીઓને વતન જવાની મંજૂરી આપતા બનાસકાંઠાના અમીરગઢ બોર્ડર પર રાજસ્થાન જવા માટે મોટી સંખ્યામાં સતત બીજા દિવસે વાહનોની કતાર લાગી હતી. જે વાહન મળ્યા તેમાં પરપ્રાંતી રાજસ્થાની ભરી રહ્યા હતા, જેના પગલે ટ્રાફિક જામ થયો હતો. ગૃહ મંત્રાલયે શુક્રવારે સાંજે વધુ બે અઠવાડિયા માટે દેશમાં લોકડાઉન લંબાવ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારે પરપ્રાંતિઓને વતન જવાની મંજૂરી આપતા મોટી સંખ્યામાં પરપ્રાંતિઓ વાહનોમાં વતન વાપસી કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના અમીરગઢ બોર્ડર પર રાજસ્થાન જવા માટે મોટી સંખ્યામાં સતત બીજા દિવસે વાહનોની કતાર લાગી હતી. જે વાહન મળ્યા તેમાં પરપ્રાંતિય રાજસ્થાન ભળી જઈ રહ્યા હતા, જેના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. કાર, મિની ટ્રક, કન્ટેનર જે પણ વાહનો મળ્યા હતા તેમાં પણ લોકો રાજસ્થાન તરફ વાટ પકડી હતી. મોટાભાગના ગુજરાત પાસિંગના વાહનો રાજસ્થાન જતા જોવા મળ્યા હતા.